નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના ગણિત વિષયમાં જોઈશું, બીજો પાઠ શીખીશું. પાઠનું નામ છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ પાઠના હેડિંગ ઉપરથી આપણે ખ્યાલ પડી જાય કે આ પાઠમાં આપણે પૂર્ણ સંખ્યા વિશેનું જ્ઞાન મેળવવાનું છે. પૂર્ણ સંખ્યા કે જે જીરોથી શરૂ થતી હોય અને અનંત સુધી અસંખ્ય હોય એવી સંખ્યાઓ એટલે પૂર્ણ સંખ્યાઓ, જેમાં પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે. આજે આપણે વધારે ડિટેલમાં લઈને આવીએ છીએ કે સ્વાધ્યાયમાં જે તમારે ડિટેલ્સમાં પોઈન્ટ ટુ પોઈન્ટ આવે છે એ રીતના આપણે શીખવા પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ પહેલી ખાલી છે, પ્રથમ વિધાન સાચું કરી રીતના ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલો એમ છે કે પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, અસંખ્ય એટલે જે ગણી ન શકે એટલી. પ્રાકૃતિક સંખ્યા એટલે એન બરાબર, પ્રાકૃતિક સંખ્યાઓ એકથી સ્ટાર્ટ થાય, એક બે ત્રણ ચારથી અનંત સુધી. જ્યારે પૂર્ણ સંખ્યાઓ છે એ પણ અસંખ્ય છે, અને પૂર્ણ સંખ્યા હંમેશા ઝીરોથી શૂન્યથી સ્ટાર્ટ થાય અને અનંત સુધી રહેલ હોય છે. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે અને પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. ત્રીજી ખાલી જગ્યા એમ છે કે સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ. પ્રાકૃતિક સંખ્યા નાનામાં નાની કે એટલે જવાબ આવે એક. સૌથી નાની પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા સૌથી નાની કે એટલે ઝીરો. પ્રાકૃતિકમાં નાનામાં નાની એક અને પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની ઝીરો આવેલી છે. પાંચમી એમ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક નથી, તો શૂન્ય આવશે. શૂન્ય છે એ પૂર્ણ સંખ્યા છે જ્યારે પ્રાકૃતિક સંખ્યા નથી. ખાલી જગ્યા વડેનો ભાંગાકાર વ્યાખ્યાયિત નથી, તો શૂન્ય, શૂન્યનો કોઈ ભાંગાકાર થઈ શકતો જ નથી. સાતમી ખાલી જગ્યા, સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા એકથી શરૂઆત થાય છે, તો એકની ડાબી બાજુએ કોઈ ન હોય, બધું એકની જમણી બાજુએ હોય, એક બે ત્રણ ચાર પાંચ છ થી અનંત સુધી. એ જ રીતના કે સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા નથી, તો ઝીરો. કારણ કે ઝીરોની ડાબી બાજુએ તો ઋણ સંખ્યા છે, જે ઋણ સંખ્યા જે પૂર્ણ સંખ્યામાં આવતી નથી. સૌથી નાની ઝીરો હોવાથી ઝીરોની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા રહેલી નથી. નવમી ખાલી જગ્યા, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા ગુણાકાર ખાલી જગ્યા સંખ્યા જ મળે પૂર્ણ. એ સમજાવું તમને. દાખલા તરીકે આપણે કર્યું કે 10 × 15 કરી આલો. 10 × 15 એટલે 150 થયા, 15 × 10 = 150. તો 15 છે ને એ પૂર્ણ સંખ્યા થઈ, કારણ કે ઝીરોથી મોટી છે અનંત સુધી જઈ, અને 10 એ પૂર્ણ સંખ્યા થઈ. તો 15 × 10 કર્યા તો જવાબ આપણે 150 આવ્યા, તો એ પૂર્ણ સંખ્યા થઈ. જેથી કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા આપણે પૂર્ણ સંખ્યા જ મળે છે. દસમી ખાલી જગ્યા, 10 + 15 = 15 + 10 એ પૂર્ણ સંખ્યાનો સરવાળામાં ખાલી જગ્યાનો નિયમ સૂચવે છે. તો પહેલાં તો સરવાળાનો છે એ તો બરાબર, હવે પહેલો ને બીજો, પહેલો બીજો આમ નંબર આપી દે રોલ નંબર, બરાબર. તો બરાબરમાં શું થઈ ગયો, બીજો પહેલો થઈ ગયો, ક્રમ બદલો. બીજો હતો એ પહેલો થઈ ગયો અને પહેલો હતો એ બીજો થયો, એટલે ક્રમ બદલો. નિશાની તો સરવાળાની, તો સરવાળામાં ક્રમનો નિયમ સૂચવે છે. પછી 11 ખાલી જગ્યા, ખાલી જગ્યાએ સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે. આ તો અગાઉ આપણે ભણી ગયા છે, સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે ઝીરો. કારણ કે ઝીરો સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરતા આપણે જે તે સંખ્યા જવાબમાં મળે છે. ખાલી જગ્યા ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે, તો ગુણાકારની તટસ્થ સંખ્યા છે એક. કોઈ પણ સંખ્યાને એક વડે ગુણો એટલે જે તે સંખ્યા તમને જવાબમાં મળશે. 13મી ખાલી જગ્યા, 8 + 7 = 6 = 8 + 7 = 6 એ પૂર્ણ સંખ્યાનો સરવાળામાં ખાલી જગ્યાનો નિયમ સૂચવે. તો અમે જુઓ, તમે અહીંયા પહેલાં બીજા આ બે દોસ્તારું છે. દાખલા તરીકે
આ ત્રીજો દોસ્તાર છે, બરાબર મિત્ર. આ બે મિત્ર વત્તા ત્રીજો મિત્ર, ત્રીજો મિત્ર એકલો બેઠો જામાં. પછી બરાબરની બાજુમાં શું થયું, આ બાજુ લેતા જમણી બાજુ, કે પેલો મિત્ર એકલો બેઠો છે અને બીજો ત્રીજો વાતું કરે છે. આપણે વાતું કરમ યાદ રાખીએ, આ પેલો બીજો વાતું કરે છે, ત્રીજો એકલો બેઠો છે. પછી બરાબરની ઓલી બાજુ શું થયું, એકલો પેલો મિત્ર એમનો બેઠો છે અને બીજો ત્રીજો વાતું કરે છે. એટલે જૂથ બદલાવ્યું. જો તમે આ વાત કરવાનું કેનો બદલાવ્યું, જૂથ બદલાવ્યું. અને નિશાની કેની, સરવાળાની. તો પૂર્ણ સંખ્યાના સરવાળામાં જૂથનો નિયમ, એના પછી ખાલી જગ્યા જોઈએ કે અહીંયા પેલો બીજો વાતું કરે છે અને ત્રીજો બેઠો છે, બરાબરની ઓલી બાજુ પેલો બેઠો છે બીજો ત્રીજો વાત કરે. આમાં જૂથ બદલાવ્યું. શું બદલાવ્યું, આને નવે જૂથ બદલાવ્યું. એક પેલા સાથે હતું, પછી આમાં ત્રીજા સાથે જૂથ બદલાવ્યું. પણ નિશાની કેવી, ગુણાકારની. એટલે ગુણાકારમાં જૂથનો નિયમ. ત્યારબાદ પંદરમી ખાલી જગ્યા, 8 × 4 + 6 બરાબર 8 × 4 + 8 × 6. આ અલગ અલગ કર્યું, વિભાજન કર્યું. શું કહેવાય, અલગ અલગ. 8 × 4 + નિશાની 8 × 6. આપણે કાઉન્સ ખોલીએ ને ત્યારે આ રીતે વિભાજન થાય. તો ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ સૂચવે છે. તો આથી 15 ખાલી જગ્યા. આગળ જોઈએ આપણે પ્રશ્ન બીજો. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પેલી ખાલી જગ્યા એમ છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાના સરવાળો ખાલી જગ્યા સંખ્યા મળે, તો જવાબ આવશે પૂર્ણ. દાખલા તરીકે આપણે 2 + 3 કરીએ, બે પૂર્ણ સંખ્યા છે, 2 + 3 એટલે થશે 5, તો 5 પણ પૂર્ણ સંખ્યા જ છે. તેથી બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે. બીજી ખાલી જગ્યા, પૂર્ણ સંખ્યામાં ક્રમનો ગુણધર્મ ખાલી જગ્યા ક્રિયાને લાગુ પડે છે. પૂર્ણ સંખ્યામાં ક્રમ અલસપસ પહેલાંનો બીજા ઉપર, બીજાનો પહેલાં ઉપર, એ સરવાળાની ક્રિયામાં લાગુ પડે છે. બીજું, પૂર્ણ સંખ્યામાં જૂથનો ગુણધર્મ ખાલી જગ્યા ક્રિયાને લાગુ પડે છે. તો પૂર્ણ સંખ્યામાં જૂથનો ગુણધર્મ ગુણાકારની ક્રિયા માટે લાગુ પડે છે, કારણ કે પહેલું બીજું જૂથ પછી બીજું ત્રીજું થતું, બરાબર. તો એમાં ગુણાકારની ક્રિયા હોય તો કંઈ ફેર પડશે નહીં, બંને બાજુ બરાબર ઇક્વલ આવશે. ચોથી ખાલી જગ્યા, સંખ્યા રેખા ઉપર 0 ની જમણી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યાઓ આવે તો અસંખ્ય, કારણ કે 0 ની જમણી બાજુએથી 1, 2, 3, 4, 5, 6 થી અસંખ્ય આવેલી છે. 0 ની જમણી બાજુએ અસંખ્ય પૂર્ણ સંખ્યા આવેલી છે. પાંચમી ખાલી જગ્યા, સંખ્યા રેખા ઉપર 2 ની ડાબી બાજુએ ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યા આવે તો 2 ની ડાબી બાજુએ, 2 ની ડાબી બાજુ છે 1, પ્રાકૃતિક સંખ્યા આવે છે 1. છઠ્ઠું, સંખ્યા રેખા ઉપર 1 ની ડાબી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યા આવે 1, એટલે એ કઈ, શૂન્ય. 1 એટલે હું, 1 જ આવે છે સંખ્યા, પૂર્ણ સંખ્યા, પણ એ શૂન્ય કહેવાય. આમાં એ રીતના 1 એટલે 1, 1 એમ સમજાવ, કે સંખ્યા રેખા ઉપર 1 ની ડાબી બાજુએ ખાલી જગ્યા પૂર્ણ સંખ્યા આવે તો 1, પણ એ સંખ્યા કઈ, તો શૂન્ય. સાતમી ખાલી જગ્યા, સંખ્યા રેખા ઉપર 809, 908 ની ખાલી જગ્યા બાજુ આવે, 809 છે એ 908 ની ડાબી બાજુ આવે છે. કે બાજુએ, ડાબી બાજુ, કારણ કે આ જે 809 છે એ 908 ની કઈ બાજુ આવે, આ ડાબી થઈ આમ ગયા એટલે, તો ડાબી બાજુ આવેલા છે. આઠમું, સંખ્યા રેખા ઉપર 2070 એ 2007 ની ખાલી જગ્યા બાજુ આવે છે. 2070 છે ને એ 2007 ની જમણી બાજુ, કારણ કે 2007, 8, 9, 10 થી માંડી આમ 70 છે એટલે આમ જવું પડે, એટલે જમણી બાજુ થઈ. એટલે સંખ્યા રેખા ઉપર 2070 છે એ 2007 ની જમણી બાજુએ આવે છે. હવે નવમું, આમાં મોટી સંખ્યા છે ને એ કહેવાનું છે, બરાબર. નાની સંખ્યા બાજુ આ જે છે ને એમને કોણી કહેવા, આપણે હાથની કેમ કોણી હોય, તો નાનો હોય ને આપણે કોણી મારીએ, મોટાને કોણી મારો જઈને દઈ દે ને એક અમે, એટલે નાનો કોણ, નાના તરફ કોણી મારવાનો, તો નાનો કોણ છે આમાં 4005, તો એ બાજુ અહીંયા જવા દેની કોણી, એટલે લેસ ધેન આપણે કહીશું, બરાબર.
હવે 8705 છે અને 7805, તો આ 7805 નાનો તો એ બાજુ જવા દેવું, અહીંયા કોણી આ ગ્રેટર દેન આપણે કોણ થાય, મોટું કોણ થશે 8705 11મું. ખાલી જગ્યા સિવાયની દરેક સંખ્યા રેખાના સ્વરૂપમાં ડોટ્સ દર્શાવી શકાય છે. તો એક સંખ્યા હોય એમાં સિવાય ગમે સંખ્યા હોય ડોટથી આપણે દર્શાવી શકીએ, બે હોય તો બે ડોટ કરી શકીએ. 12મું. ખાલી જગ્યાને ડોટ વડે ચોરસ સ્વરૂપમાં દર્શાવી શકીએ. ચોરસ કરવું હોય આપણે તો 9 ટપકા, જે આગળ હમણાં આકૃતિ આપણે ડોટ્સની જોવાના છે, 9 ટપકા, 3 આડા, એ રીતે એક નીચે એક નીચે, એટલે આમ 9નું ચોરસ થઈ જાય. બરાબર, ચોરસ દર્શાવવા માટે 9 ડોટ્સની રચના છે. ડોટ્સ એટલે તપકું. 13મા. 8ને ડોટ્સ વડે ખાલી જગ્યા સ્વરૂપમાં દર્શાવી, 8 ડોટ્સ વડે 8 ટપકા વડે તમે લંબચોરસ સ્વરૂપને દર્શાવી શકો. 4 આડા હોય ને એની નીચે 4 આડા કરી નાખો પાછા, એટલે 8 થઈ ગયા. તો એ આકૃતિ થઈ ગઈ લંબચોરસની. ડોટ્સ વડે સંખ્યા ખાલી જગ્યા સ્વરૂપમાં જ દર્શાવાય, ન જ દર્શાવે તો વર્તુળ હોય ને એ ડોટ્સથી વર્તુળ ક્યારે થાય નહીં, એક યાદ રાખવાનું. કોઈ પૂછે કે ડોટ્સ વડે સંખ્યામાં ખાલી જગ્યા સ્વરૂપમાં ન જ દર્શાવી શકે, તો વર્તુળ, ડોટ્સથી વર્તુળ દર્શાવી શકાતું નથી. ત્રીજો પ્રશ્ન છે વિકલ્પ વાળી ખાલી જગ્યા. વિકલ્પ ABCD માંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો 699 તરત પાછળની સંખ્યા, તો 699 પછી આવે 700. બીજું, 2000ની તરતની આગળની સંખ્યા, આગળ એટલે એની આગળ ચાલવાનું આગળ હોય ને આમ, એટલે તરત આગળની સંખ્યા થાય 2001. સંખ્યા રેખા ઉપર 5માં 2 ઉમેરવામાં આવે તો કઈ બાજુ કેટલા પગલાં જઈશું, તો જમણી બાજુ 2 પગલાં, કારણ કે 5 ઉપર તમે ઊભા છો દાખલા થઈ ગયા, પ્લસ 2, 5 વત્તા 2 એટલે 7 થયા, એટલે જમણી બાજુ વધવું પડે, જમણી બાજુ કેટલું, 2 પગલાં. ચોથો પ્રશ્ન, સંખ્યા રેખા પર 7માંથી 3 બાદ કરવામાં, બાદ કરીને એટલે ઓછા થાય, ઓછા કરી એટલે ડાબી બાજુ, કેટલા પગલાં, 3 પગલાં. આમાં નાનો એ બાજુ કોણી, તો 5096 એ 5906 કરતાં નાના છે એટલે એ બાજુ જવા દી કોણી. આમાં 10201 છે અને 9899, તો 9899 આના કરતાં નાના છે એટલે એ બાજુ જવા દીધી કોણી. 7મું, સંખ્યા રેખા ઉપર 410 એ 401ની કઈ બાજુ આવે, તો 410 છે ને એ 401ની જમણી બાજુ આવે, કારણ કે 401, 402, 403 તો આ બાજુ કઈ બાજુ આવી, સીધી આમ 410 એ જમણી બાજુ થઈ. હવે સંખ્યા રેખા પર 503 એ 530ની કઈ બાજુ આવે, 530થી પછી આમ 503 આમ જવું પડે તો એ ડાબી બાજુ આવે છે. 9મું, 10ને ડોટ વડે ખાલી જગ્યા સ્વરૂપ દર્શાવે, તો 10 ડોટ વડે આપણે લંબચોરસ દર્શાવી શકીએ છીએ. 10મી ખાલી જગ્યા, કે 9ને ડોટ્સ વડે ખાલી જગ્યા સ્વરૂપ દર્શાવાય તો જવાબ આવશે ચોરસ. પ્રશ્ન ચોથો એમ છે કે નીચેના વિધાન ખરા છે ખોટા તે લખવાનું છે. હવે 25 × 300 એટલે કે 75, પછી 0 અહીંયા છે, જો 25 × 3 કરીને તો 7500 થાય, 7500 × 0 કરો ને કોઈ પણ સંખ્યાનું 0, એટલે એનું પરિણામ 0 જ મળે, એટલે આ વિધાન ખોટું છે. બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા, ખોટી વાત છે. 0 પૂર્ણ સંખ્યા છે, ક્યાં પ્રાકૃતિક સંખ્યા છે, એટલે ખોટું વિધાન છે. બરાબર, હવે આમાં આનું સદરૂપ 0 થાય, તો જુઓ 25 × 10 = 35, 35માંથી 35 બાદ કરી નાખું, 0 ના છેદમાં 10 આવ્યા ને, કોઈના છેદમાં અંશ જેટલા 0 થઈ જાય ને એટલે એનો જવાબ 0 જ આવે, તો અહીંયા અંશ કેવો થઈ ગયો, ઉપરનો અંશ 0, જેથી સદરૂપ 0 જ છે, આ વિધાન ખરું થઈ ગયું. હવે 1માં 0 ઉમેરતા જવાબ 10 થાય, હાવ ખોટી વાત, 1માં 0 ઉમેરો ને તો 1 જ જવાબ આવે, એટલે આ વિધાન ચોથું ખોટું છે. 5મું, 2 સંખ્યાના ગુણાકાર 1 થાય તો આ 2 સંખ્યા પૈકી 1 સંખ્યા 1 હોય, આ વાત હાવ ખોટી, એવું કંઈ જરૂર નથી. દાખલા તરીકે 2 × 2 કરો તો 1 ગુણાકાર કર્યો તો ક્યાં 1 ક્યાં, એવું
બે જ આવે ને બરોબર, એટલે આ વિધાન ખોટું છે. બે સંખ્યાનો ગુણાકાર ઝીરો થાય તો આ બે સંખ્યા પૈકી એક સંખ્યા ઝીરો હોય એ ખરું વિધાન, કારણ કે 5 × 0 કરીને આપણે કોઈ પણ સંખ્યાને ઝીરો સાથે ગુણાકાર કર્યો એટલે સંખ્યાનો જવાબ કયો ઝીરો આવી ગયો. કોઈ પણ એક સંખ્યા ઝીરો હતી તો જ ઝીરો થયો ને, એટલે આ વિધાન સાચું છે. સાતમું, બે અંકની સંખ્યાની પહેલાંની સંખ્યા બે જ અંકની હોય, આ વિધાન એ ખોટું છે. બે અંકની પહેલાંની સંખ્યા બે અંકની હોય એવું કોણે કીધું? બે અંકની સંખ્યા દાખલા તરીકે 10 છે તો એની 10ની આગળની સંખ્યા કેવી છે? 9. તો 9 છે એ એક અંકની સંખ્યા છે, જેથી આ વિધાન ખોટું છે. હવે નીચેની સંખ્યાની તરત પાછળની સંખ્યા, જે આપણે જે સંખ્યા આપીએ એની પાછળ તરત કઈ સંખ્યા આવી લખવાની છે? તો 2979 પાછળ આવે 2980, 3599 પાછળ આવે 3600, 8999 પાછળ આવે 9000, 6085 પાછળ આવે 6086, 7550 પાછળ આવે 7551, 6789 પાછળ આવે 6790. એના પછી પ્રશ્ન એમ છે કે નીચેની સંખ્યા તરત આગળની સંખ્યા કહેવાની છે, આગળ કઈ સંખ્યા? તો 6000ની પહેલાં આવે 5999, 7580ની આગળ આવે 7579, 4990ની આગળ આવે 4989, 8070ની આગળ આવે 8069, 5983ની આગળ આવે 5982, 9999 આગળ આવે 9998. એના પછી પ્રશ્ન એમ છે કે તરત અબની સંખ્યાની વચ્ચેની સંખ્યા કહેવાની છે. પ્રશ્ન 7મો, નીચેની સંખ્યાની વચ્ચેની સંખ્યા શોધવાની છે. બે સંખ્યા આપેલી લીધી હોય એમ વચ્ચેની સંખ્યા કઈ આવે? તો કહેવાનું છે 8099 અને 8101ની વચ્ચેની સંખ્યા થાય 8100, 7000 અને 7002ની વચ્ચે થાય 7001, 4550 અને 4552ની વચ્ચે આવે 4551, 6899 અને 6901ની વચ્ચે આવે 6900. હવે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળા મેળવવાનો છે. તો 4 વત્તા 2 એટલે 6. તો જે આગળનો પદ હોય ને ત્યાં આપણે એરો ઊભો રાખવાનો, બરાબર, ત્યાંથી એરો નીકળો, ત્યાં એરો રાખવાનો 4. હવે પ્લસ બે એટલે જમણી બાજુ 2 સ્ટેપ, એટલે 4 વત્તા 2 એટલે 6 થયા. તો એ સ્ટેપ ક્યાં ગયા? આપણે 6માં તે, એટલે સંખ્યા રેખામાં આપણે દર્શાવેલી છે. આગળ આ રીતના આપણે સંખ્યા રેખા દોરવાની છે, પૂર્ણ સંખ્યા દોરવાની, એ 0થી સ્ટાર્ટ કરીને. ઓકે, હવે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી કરવાનું છે. 7માંથી 2 બાદ કરીએ એટલે કેટલા વધે? 5. તો પહેલાં 0થી આપણે 1-10 સુધી લખી નાખવાના, બરાબર. હવે 7 ઉપર ઊભો છે, બરાબર. હવે ત્યાંથી 2 સ્ટેપ આપણે ખસવાનું છે. તો -2 એટલે ડાબી બાજુ 2 સ્ટેપ, એટલે 6 અને 5 આવી ગયા. એટલે 7માંથી 2 બાદ કરીએ એટલે જવાબ આવે 5. અહીંથી આમ એરો દોરી નાખું. હવે સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેનો ગુણાકાર મેળવ્યો છે. તો 2 × 3 એટલે 6 થાય. તો 0 પર ઊભો છે અને 6 એટલે સ્ટેપ, એટલે 1, 2, 3, 4, 5 ને 6 ઉપર આવશે એરો. 2 × 3 = 6. હવે પ્રશ્ન જો આપણે નીચેની બાબતો પૂર્ણ સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખવાનું છે. તો 20 વત્તા 10 = 10 વત્તા 20. હવે સરવાળાની નિશાની છે, એક તો અને ક્રમ બદલો છે. આ 20 છે પહેલામાંથી બીજા ગયો, ના એ બીજામાંથી પહેલામાં 10 આવી ગયા. તો સરવાળામાં ક્રમનો ગુણધર્મ. બીજું 16 × 12 = 12 × 16, ગુણાકારની નિશાની, એટલે નિશાની ચેક કરવાની. અને ક્રમ બદલો છે, જો આ પહેલો છે બીજો થઈ ગયો, બીજો છે એ પહેલો, ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ. હવે 37 × 1 = 37, ગુણાકારની નિશાની, તટસ્થ સંખ્યા 1. તો 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા. પછી ચોથું એમ છે કે 56 વત્તા 0 = 56, તો સરવાળાની નિશાની અને શૂન્ય છે.
તો શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા. પાંચમું, 21 વત્તા 54, આ કૌંસમાં 54 વત્તા 42 બરાબર, અહીંયા બીજો ત્રીજો કૌંસમાં હતો, હવે પહેલો બીજો કૌંસમાં આવી ગયો, બરાબર. 21 ને 54 કૌંસમાં આવી ગયા ને બરાબર અહીંયા બાજુ, અને 42 અલગ થઈ ગયો. હવે સરવાળાની નિશાની છે અને જૂથ બદલાયું છે, આ બીજા ત્રીજાનું જૂથ હતું, અહીંયા પહેલાં બીજાનું જૂથ થઈ ગયું. એટલે સરવાળામાં જૂથનો ગુણધર્મ. છઠ્ઠું, 89 ગુણ્યા 81 ગુણ્યા 96 બરાબર, 89 ગુણ્યા 81 ગુણ્યા 96. હવે અહીંયા જૂથ બદલાયું છે, અહીંયા બીજા ત્રીજાનું જૂથ હતું, અહીંયા પહેલાં બીજાનું જૂથ બની ગયું. નિશાની કેની? ગુણાકારની. એટલે ગુણાકારમાં જૂથનો ગુણધર્મ. સાતમું, 18 ગુણ્યા 24 વત્તા 36. હવે અહીંયા જુઓ, ગુણાકાર અને સરવાળા બે એવા, એટલે અહીંયા શું થયું? વિભાજન થયું. 18 નું 24 સાથે ગુણાકાર વત્તા નિશાની, 18 ગુણ્યા 36 થયું. હવે ગુણાકાર અને સરવાળો આવે ને તો યાદ રાખવાનું, વિભાજનનો ગુણધર્મ આવશે. ગુણાકાર અને સરવાળો બંને ભેગા આવે ત્યારે, કાઉન્સ અલગ અલગ થઈ જાય ને ત્યારે, ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. એક ખાસ ધ્યાન રાખવાનું, વિભાજન ક્યાં થશે? જ્યારે ગુણાકાર અને સરવાળો હશે ત્યારે. હવે પૂર્ણ સંખ્યાનો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપવાનું છે. તો પેલી રકમ એમ છે કે 72 વત્તા 689 વત્તા 28, તને ત્રણેયનો સરવાળો આપણે સરળતાથી કરવાનો એકદમ વિસરી. તો હવે તમે જો 72 ને 28 સરવાળો કરીએ ને એટલે 100 થાય, વત્તા 689, તો 689 વત્તા 100 એટલે 780 થયા. મૌખિક દાખલો, ટૂંકમાં સાદુરૂપ મૌખિક આપણે મોઢે કરી શકીએ એવું કરવાનું છે. હવે 4 ગુણ્યા 285 ગુણ્યા 25, હવે 25 ગુણ્યા 4 કરીએ એટલે 100 થાય, 25 4 100, ગુણાકારમાં 285, એટલે 285 પાછળ લગાડી દીધા આ બે મીંડા. ગુણાકાર હોય ને 100 1000 હોત ને અહીંયા, તો 3 મીંડા લગાડી દો, 285 ને પાછળ 3 મીંડા, રેડી. એટલે ગુણાકાર તમે મોટે કરી શકો એવું નથી, ક્યાંય આપણે એવું જ છે. ત્રીજું, 125 ગુણ્યા 48 ગુણ્યા 8, તો 125 અને 8 ગુણાકાર કરો ને, 125 8 1000 થાય, કેટલા થાય? 1000 ગુણ્યા 49, તો 49 ગુણ્યા 1000 કરો એટલે 49 ની પાછળ લગાડી દેવાના 3 મીંડા, એટલે 49 હજાર જવાબ આવે છે. થાય ને મૌખિક આ રીતના સાદુરૂપ સરળતાથી. ચોથું, 35 ગુણ્યા 68 વત્તા 35 ગુણ્યા 32, આ બંનેમાં આ તમે જુઓ અહીંયા 35 35 બે વખત આવ્યા, તો 35 કાયદા સામાન્ય. હવે આ કૌંસમાં 68 પછી વત્તાની નિશાની અને 32, 68 વત્તા 32 થાય ને 100 થાય, અને 35 ગુણ્યા 100 કરીએ એટલે 3500, 35 ની પાછળ બે મીંડા સીધા. શું કર્યું? 35 બેમાંથી અહીંયા સામાન્ય લીધા, અહીંથી અને કાંઈથી, એટલે સામાન્ય નીકળી ગયા. તો વૈધા શું? કૌંસમાં 68 વત્તા 32, 68 વત્તા 32 એટલે 100, અને 35 અને 100 ગુણાકાર એટલે 3500. પાંચમું, 59 ગુણ્યા 763 વત્તા 237 ગુણ્યા 59, હવે 59 બેમાં સામાન્ય, આ બેમાં, આ બેમાંથી 59 સામાન્ય, અને વત્તાની આ બાજુ, આમાં જો વચ્ચે ગુણાકાર છે, અહીંયા વત્તાની નિશાની છે, આ બાજુ ગુણાકાર છે, તો આ ગુણાકારમાં 59 સામાન્ય અને અહીંયા 59 સામાન્ય બાર કાઢ્યા, એટલે શું લીધા? 763 વત્તાની નિશાની 237. હવે આ બે સંખ્યાનો સરવાળો કર્યો એટલે આવ્યો 1000, કારણ કે 3 ને 7 0 એટલે વધી પડી 1, 6 ને 3 9 ને 1 10, અને 7 ને એટલે 1000 થઈ ગયા. આ બંને સરવાળો કર્યો એટલે 1000 મળી ગયા, એટલે ગુણાકારમાં આવશે 59, તો 59 ગુણ્યા 1000 એટલે 59 હજાર થાય. 59 પાસે સીધા 3 મીંડા જ લગાડી દેવાના. તો આ રીતના આપણે યોગ્ય ગુણધર્મો ઉપયોગ કરી સરળતાથી મૌખિક સાદુરૂપ આપી શકીએ છીએ, ગોઠવણ કરીને. હજી આપણે સાદુરૂપના બે દાખલા જોઈએ. 130 ગુણ્યા 102, હવે આમાં 102 એટલે આપણે 100 વત્તા 2 એટલે 102 થાય, તો આપણે 30 કૌંસમાં અહીંયા, આ કૌંસ એટલે ગુણાકારમાં જ નિયમ, આ નિયમ છે, 100 વત્તા 2 કર્યા એટલે 102 થઈ ગયા. હવે એકવાર 130 ને 100 વડે ગુણ્યા વત્તાની નિશાની,
બીજી વાર 130 ને 2 વડે ગુણ્યા, 130 ની પાછળ લગાડ્યા 2 મીંડા એટલે આ થઈ ગયા 13,000, પછી વત્તાની નિશાની 13 2 26 ને પાછળ લગાડ્યું મીંડું એટલે 260 થઈ ગયા. હવે 13 260, આ 260 સીધા આપણે બેહાડી દઈએ, 1 2 ને 3 એકમ દશક અને 100માં, એટલે 13,260 થઈ ગયા જવાબ. સાવ ઇઝીલી થઈ ગઈ. બીજું 250 × 1005 છે તો 1005 એટલે 1000 વત્તા 5 લખી ગયા 1005 ને. હવે 250 એટલે 250 × 1000 કર્યા વત્તાની નિશાની અને 250 × 5 કર્યા. હવે 250 પાસે કેટલા મીંડા લગાડવાના, 1 2 ને 3 એટલે કેટલા થઈ ગયા, 250 માં 3 મીંડા લગાડેલા 250,000 થઈ ગયા વત્તાની નિશાની. 25 5 125 પાછળ લગાડ્યું મીંડું એટલે 1250 થયા. હવે આ બંનેનો સરવાળો કર્યો એટલે 251,250 આપણે આન્સર જવાબ મળી જાય છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો કેટલી રીતના આપણે સરળતાથી સાદુરૂપ કરી શકીએ છીએ. આ ડોટ્સના ઉપયોગની નીચેના માગેલા સ્વરૂપ દર્શાવે છે, 5 રેખા સ્વરૂપમાં દર્શો તો 1 2 3 4 ને 5 આમ સીધી લાઇનમાં 5 ડોટ કરી નાખો, 5 રેખા સ્વરૂપમાં દેખાય. 9 ચોરસ સ્વરૂપમાં એટલે 3 આડા ટપકા, એની નીચે 3 આડા ટપકા અને 3 એની નીચે આડા, એટલે આ ચોરસ જેવી આકૃતિ થઈ. 9 ટપકા વડે આપણે ચોરસ બનાવી શકીએ છીએ. પછી 6 ટપકાથી ત્રિકોણ સ્વરૂપમાં તો 3 ની ઉપર 2 ની ઉપર 1, તો આકૃતિ ત્રિકોણની થઈ ગઈ બરાબર. એટલે 6 ટપકાથી ત્રિકોણ થાય. દાખલા તરીકે 10 લંબચોરસ સ્વરૂપમાં, 8 થી નહીં થાય લંબચોરસ, 10 થી નહીં થાય, તો 5 ની નીચે 5 પોઈન્ટ કરી નાખ્યા એટલે આ લંબચોરસ જેવી આકૃતિ થઈ ગઈ. હવે નીચેના દાખલા ગણો. એમાં પહેલું, 1 ટ્રક કલાકના 75 કિમી ઝડપી ગતિ કરે છે, આ ટ્રક 12 કલાકમાં કેટલા કિમી અંતર કામે, તો 1 કલાકના કેટલા, 75 કિમી ગતિ કરે છે, 1 કલાકમાં 75 કિલોમીટર અંતર કાપી જાય એ ટ્રક, તો 12 કલાકમાં કેટલા કિમી કામે, તો 12 × 75 ક્રોસ ગુણાકાર. હવે 12 × 75 કરો ને તમે એટલે જવાબ આવશે 900 કિમી અંતર કાપશે, કેટલા કલાકમાં, 12 કલાકમાં. ત્રિરાશિ કહેવાય ને, 1 કલાકમાં 75 કિમી તો 12 કલાકમાં કેટલી, પ્રશ્ન ચિહ્ન એ જવાબ આવશે અહીંયા કિમી. આ અહીંયા જે હોય છે ને એકમ, એ જ જવાબ તમારે અહીંયા લખી નાખવાનો એટલે તમારે કોઈ ભૂલ જ ના પડે. એટલે 75 × 10 કરો ને મોટું થઈ જાય, તમે 75 × 10 કરો એટલે 750 થયા પહેલાં, અને 75 2 કેટલા થાય, 150, તો 750 વત્તા 150 એટલે જવાબ કેટલા આવ્યા, 900 થઈ ગયા. એકદમ ઇઝીલી આપણે આનો ગુણાકાર કરી શકીએ, તો 900 કિમી અંતર કાપી જાય. હવે બીજો દાખલો, અનિલે તેની ગાડીમાં 1 તારીખે 28 લીટર, 5 તારીખે 23 લીટર અને 12 તારીખે 19 લીટર પેટ્રોલ નખાવ્યું. જો પેટ્રોલના ભાવ દર લીટરના 75 રૂપિયા હોય તો અનિલને પેટ્રોલનો કેટલો ખર્ચો થયો, તો પહેલાં 28 લીટર ભરાવ્યું 1 તારીખે, બીજી તારીખે 23 લીટર, 5 તારીખે 23 લીટર અને 12 તારીખે 19 લીટર, તો આ બધાનો સરવાળો કર્યો એટલે જવાબ મળ્યો આપણે 70 લીટર. 1 લીટરના 75 રૂપિયા તો 70 લીટરના કેટલા, 70 × ક્રોસ ગુણાકાર કહેવાના, 70 × 75 એટલે 75 7 કરો એટલે 525 થાય, અને પાછળ લગાડ્યું મીંડું એટલે 5,250 રૂપિયા ખર્ચ થાય છે. તમારે સાદો ગુણાકાર કરી લેવાનો રફ કામમાં બરાબર, આમ ના ખ્યાલ પડતો હું તમને કહું, તો તમે રફ કામ કરીને પણ ગુણાકાર કરી લેવાનો રહેશે. તો આ તો આપણે ધોરણ 6ના NCERT મુજબનો બીજો પાઠ ગણિતનો. જો તમને વિડીયો ગમે તો ખાસ લાઇક કરવાનું ભૂલતા નહીં, ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં, નવા વ્યૂઅર હોય તમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.